नसवाड़ी एकलव्य एकेडमी खाते खेल महाकुंभनु अंतर्गत तीरंदाजी तेमज अन्य रमत स्पर्धा योजाई जे छोटाउदेपुर जिल्लाना 6 तालुकामां खेलाड़ी भाई बहनोए भाग लीधो हतो। स्पर्धामां विजेता थनार स्पर्धक राज्य कक्षाए भाग लेवा जशे तेम जणाव्युं हतुं। जिला रमत प्रशिक्षक केन्द्रना सीनियर कोचना दिनेशभाई भीले रमत गम्मतना युवान अने सांस्कृतिक प्रवृत्तिओ विभाग अने स्पोर्ट्स एथोरिटी ऑफ गुजरात द्वारा रमत गम्मत क्षेत्रनो व्याप वधे अने राज्यमांथी पण सारा खिलाड़ीओ तैयार थाय ए माटे करवामां आवती कामगीरी अंगे विगते जानकारी आपी हती। अभ्यास करूं छूं। आज जिला कक्षानी खेल महाकुंभनी रमत योजायेल छे जेमां सिलेक्शन थईने छोटाउदेपुर जिल्लाना विद्यार्थी एटले खिलाड़ीओ राज्यकक्षानी गेम राज्यकक्षाने जाय अने छोटाउदेपुर जिल्लानुं नाम रोशन करे। मारुं नाम राठવાર માનિકાબેન કમલેશભાઈ છે। ગુજરાત રાજ્ય સરકાર રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી એકલવ્ય તીરંદાજી એકેડમીના સંયુક્ત ઉપક્રમે આજે એકલવ્ય એકેડમીના મેદાનની અંદર જિલ્લા કક્ષાની તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લામાંથી અલગ અલગ તાલુકાના 125 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે। આ ખેલાડીઓ જિલ્લા કક્ષામાંથી ભાગ લઈને રાજ્ય કક્ષાની તીરંદાજી સ્પર્ધામાં ભાગ લેવા જશે અને રાજ્ય કક્ષામાં મેડલ પ્રાપ્ત કરેલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે અને વિવિધ યોજનાઓ જેવી કે DLSS સ્કીમ, સેન્ટર ઓફ એક્સિલન્સ નિવાસી એકેડમી, COE યોજના, આવી અલગ અલગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની યોજનાઓમાં આ લોકોને મેડલ પ્રાપ્ત ખેલાડીઓને લાભ આપવામાં આવે છે। આશા છે કે અહીંના ખેલાડીઓ રાજ્ય અને દેશના કક્ષાએ છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કરશે। ઉદેપુર જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભની શૂટિંગ બોલની સ્પર્ધા નસવાડી એકલવ્ય તીરંદાજી એકેડેમી ખાતે યોજાઈ જેમાં અત્યારે ચાલી રહી છે સ્પર્ધા। તેમાં અત્યારે ટોટલ આખા જિલ્લામાંથી 16 ટીમોએ ભાગ લીધેલ છે જેમાં ઓપન એજ ગ્રુપમાં 8 ટીમો છે અને 40થી ઉપરના વર્ષના વય જૂથમાં 8 ટીમો છે અને આ બધાનું સંચાલન નસવાડી એકલવ્ય તીરંદાજી એકેડેમી ખાતે કરવાનું આવ્યું છે। હું તપન શાહ, સ્પર્ધા કન્વીનર, નસવાડી। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર।